सेना रुके हम बरसी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम स्कूल चले हम ओ सेना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर, श्री सनफ्लावर विद्यालय खोलड़ियाद वती आप सौनु हार्दिक स्वागत करूँ छू। धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग बेनु प्रकरण 2 यादच्छिक चल अने असतत संभावना वितरण। मित्रों, अगाउना वीडियो नी अंदर आ प्रकरणना स्वाध्याय 2 ना विभाग डी ना दाखला नंबर 6 अने 7 नी गणतरी करी हती। आजे आगर आ विभाग ना दाखलाओनी गणतरी करवानी छे। तो मने आशा छे कि आप सौ भाग 2 आंकड़ा शास्त्र नू पाठ्यपुस्तक साथे राखी आ वीडियो निहारी रह्या हशो। तो दरेक विद्यार्थी मित्र पाठ्यपुस्तकना पाना नंबर 98 काट छे, आ पाना नंबर 98 ऊपर विभाग डी नो दाखला नंबर जे 8 छे एनी रकम आपेल छे, ए रकम मां बराबर ध्यान आपशे। जो दाखला नंबर 8 नी रकम एक द्विपदी वितरणना मध्यक अने विचरण अनुक्रमे 2 अने 6 ना छेदमां 5 छे। तो आ द्विपदी वितरण माटे पी ऑफ 1 अने पी ऑफ 2 नी गणतरी करो। जो मित्रों तमे रकम वाँचो तो रकम में बहुत स्पष्ट कहे छे के पी ऑफ 1 अने पी ऑफ 2 नी गणतरी करवानी छे, एटले के एक्स बराबर 1 अने एक्स बराबर 2 नी संभावना मेळवानी छे। तो द्विपदी वितरणनी अंदर कोई पण किंमतनी संभावना आपणे मेळवी होय तो आपणी पासे 3 किंमतो होवी જોઈએ, એક n p અને q। આ 3 કિંમતો હોય તો કોઈ પણ કિંમતની સંભાવના આપણે સરળતાથી મેળવી શકીએ। તો જો મિત્રો અહીંયા આ શોધવા માટે રકમની અંદર કોઈ n p q ની કોઈ જ કિંમત નથી આપી, એટલે કે 3 માંથી કોઈ કિંમત રકમમાં આપેલ નથી। પણ જો મિત્રો રકમમાં આપ્યું શું છે તો બહુ સ્પષ્ટ છે કે મધ્યક અને વિચરણ આપેલા છે। તો જુઓ, સૌ પહેલાં તો જે આપ્યું છે આપણે લખી નાખશું। તો દાખલા નંબર 8 માં મધ્યક, તો મિત્રો આપણે સમજી ગયા છીએ કે મધ્યક એટલે કે એન પી કહેવાય। તો એન પી બરાબર જુઓ શું છે, તો કે મધ્યક એન પી બરાબર 2 છે અને વિચરણ, હવે વિચરણ એટલે એન પી ક્યુ બરાબર જુઓ 6 ના છેદમાં 5, વિચરણ એન પી ક્યુ બરાબર 6 ના છેદમાં 5 આપેલ છે। હવે આ 2 કિંમતોના આધારે આપણે પી ઓફ 1 અને પી ઓફ 2 ની ગણતરી કરવાની છે। તો જુઓ મિત્રો ધ્યાન આપજો, સૌ પહેલાં તો આપણે સમજી ગયા છીએ કે મધ્યક એન પી અને વિચરણ એન પી ક્યુ અગાઉ ટૂંકા દાખલાઓ ગણેલા ને, તો એના આધારે પ્રાચલ એટલે કે એન અને પી મળી જાય તો પી મળે તો ક્યુ પણ મળશે। તો જુઓ અહીંયા એન પી ક્યુ બરાબર 6 ના છેદમાં 5, તો એન પી બરાબર 2 મૂકતા, આ એન પી ના બદલે આપણે 2 મૂકશું, તો 2 ક્યુ બરાબર 6 ના છેદમાં 5, આ ગુણાકાર છે આ બાજુ લાવો તો ભાગાકાર થશે, તો ક્યુ બરાબર 6 ના છેદમાં 5 ગુણ્યા 2। તો જો ક્યુ બરાબર 2 તેરી 6 એટલે 3 ના છેદમાં 5 જવાબ ક્યુનો આવશે। તો ક્યુ બરાબર 3 ના છેદમાં 5 મળે છે, તો પી બરાબર 1 માઇનસ ક્યુ, તો બરાબર 1 ઓછા 3 ના છેદમાં 5। તો જો માટે પી બરાબર 1 માંથી 3 ના છેદમાં 5 બાદ કરો એટલે જવાબ આવે 2 ના છેદમાં 5। સામાન્ય આટલો સામાન્ય બાદબાકી લસાઅ લઈને ખ્યાલ આવે ને, તો આમ
क्यू बराबर 3/5, पी बराबर 2/5, तो हवे जो अपनी पास किंमत है एन पी बराबर 2, हवे जो पी की किंमत है तो एक अंश में पी बराबर 2/5 मुकता, तो जो एन गुणिया 2/5 पी ना बदले मुका, ख्याल आए बराबर 2। हवे जो आ गुणाकार छे एनो भागाकार थशे अने आ भागाकार छे एनो गुणाकार, तो जो एन बराबर 2/5/2 माटे एन बराबर 2 उठशे तो जवाब आवशे 5। तो आम जो सौ पहला जे किंमत आपी छे एना आधारे आ रीते एन पी अने क्यू त्रणेयनी किंमत आपणे शोधी शकशुं। तो हवे जुओ, हवे अहींया शोधवानुं आपणे छे पी ऑफ 1 अने पी ऑफ 2, तो त्रणेय किंमत मळी छे तो शोधी शकाशे ने सरळताथी। तो पहला तो द्विपदी संभावना वितरणनुं सूत्र पी ऑफ कैपिटल एक्स बराबर स्मॉल एक्स बराबर पी ऑफ एक्स बराबर एन सी एक्स पी नी एक्स घात क्यू नी एन माइनस एक्स घात। तो जो आ द्विपदी संभावना वितरणनुं सूत्र छे तो ध्यान आपजो, तो अहींया જોઈ શકાય છે કે n બરાબર 5, p બરાબર જો p ની કિંમત શું મળે છે તો કે 2/5, અને q બરાબર 3/5 મૂકતા, તો જુઓ p ઓફ કેપિટલ x બરાબર સ્મોલ x બરાબર p ઓફ x બરાબર જો n, n એટલે 5c એક્સ, પી પી એટલે 2/5 એક્સ ઘાત, અને ક્યુ ક્યુ એટલે તો કે 3/5 એન, એટલે જો એન એટલે જોઈ શકાય છે કે 5 છે અને એક્સ તો છે ને, એટલે 5 - x ઘાત, એટલે કે જો હવે આમાં કોઈ પણ કિંમતની સંભાવના શોધવી હોય તો એ કિંમત મૂકો એટલે સંભાવના મળી જશે। તો જુઓ, સૌ પહેલાં આપણે પી ઓફ 1 શોધવાના છે, તો પી ઓફ કેપિટલ એક્સ બરાબર 1 બરાબર પી ઓફ 1 તો બરાબર 5c1 2/5 એક ઘાત, અને જો 3/5 5 - 1 ઘાત, સાદુરૂપ આપીએ બરાબરના બરાબર 5c1, તો 5c1 જવાબ આવશે 5 ગુણ્યા 2/5 એક ઘાત, તો 2 ની 1 ઘાત 2/5 ની 1 ઘાત 5 ગુણ્યા 3/5 5 - 1, તો 5 માંથી 1 જશે તો 4 ઘાત, તો બરાબર 5 × 2/5 ગુણ્યા જો 3 ની 4 ઘાત। તો મિત્રો, 3 ની 4 ઘાત કરો તો જવાબ આવે 81, 3 તેરી 9, 9 તેરી 27, ને 27 તેરી 81, 5 ની 4 ઘાત, જો 5 × 5 = 25, 25 × 5 = 125, અને 125 × 5 = 625, એટલે કે 5 ની 4 ઘાતનો જવાબ આવે 625। હવે જુઓ મિત્રો, અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર કરશું સાદુરૂપ આપવામાં, તો જુઓ બરાબરના બરાબર, તો જો અંશ એટલે કે 5 × 2 × 81, તો ધ્યાન આપજો 5 × 2 × 81 કરો એટલે આનો જવાબ આવશે, આમ તો 5 5, અંશ છેદ સરખા છે ઉડાડી દો, 5 5, જો અંશ છેદ છે ને ગુણાકાર છે એટલે અંશ છેદ સરખા ઉઠશે, તો જો 81 × 2 એટલે 81 × 2 કરો તો 162/625, તો આમ લખો તેથી પી ઓફ 1 બરાબર 162/625 મળે। જો તો આ જે આ રકમની અંદર જે માંગેલી પહેલી કિંમત મળી, પહેલી સંભાવના પી ઓફ 1 ની, હવે આ જ રીતે પી ઓફ 2 ની પણ શોધવાની છે,
तो मित्रों ध्यान आपजो, जो असंभावना वितरण सूत्र एनु सादरूप आपता जे आवेल तो अहीं जोई शकाय छे कि पी ऑफ कैपिटल एक्स बराबर स्मॉल एक्स बराबर पी ऑफ एक्स बराबर जो अहीं पांच सी एक्स बे पंचमांशनी एक्स घात अने त्रण पंचमांशनी पांच माइनस एक्स घात छे। आ रीते तो ध्यान आपजो, हवे अहीं बे एटले एक्स ना बदले बे मूकशू तो पी ऑफ कैपिटल एक्स बराबर बे बराबर पी ऑफ टू बराबर पांच सी बे बे पंचमांशनी एक्स एटले जुओ केटला तो के बे घात त्रण पंचमांशनी पांच माइनस बे घात। तो नीचे पी बराबर ना बराबर लखीए पांच सी टू, तो जो मित्रों पांच सी टू एटले जो पांच गुणिया चार छेद में बे गुणिया एक गुणिया बे पंचमांशनी बे घात एटले के बे नी बे घात जवाब आवे चार छेद में पांच नी बे घात जवाब आवे पच्चीस गुणिया त्रण पंचमांशनी जो पांच माइनस बे घात तो पांच माथी बे जशे तो त्रण घात तो बराबर ना बराबर बे दू चार एटले पांच दू दस गुणिया चार ना छेद में पच्चीस गुणिया जो त्रण नी त्रण घात जो त्रण पंचमांशनी त्रण घात एनो अर्थ के त्रण नी त्रण घात तो त्रण तेरी नौ नौ तेरी सत्यावीस छेद में पांच नी त्रण घात तो पांच गुणिया पांच पच्चीस ने पच्चीस गुणिया पांच एक सौ पच्चीस तो अहिया एक सौ ने पच्चीस। हवे जो अंश अंश अने छेद छेद ए बन्ने नो गुणाकार थशे तो मित्रों ध्यान आपजो तो अहिया आपणे आनु सादरूप आपीए तो बहु स्पष्ट छे के जो કે અહીંયા અંશ અંશ અને છેદ છેદનું એ રીતે સાદુરૂપ આપતા આનો જવાબ આવશે બસો સોળના છેદમાં છસો ને પચીસ ગુણાકાર કરશો એટલે તો આમ તેથી પી ઓફ ટુ ની કિંમત બસો સોળના છેદમાં છસો પચીસ મળે। તો જુઓ મિત્રો આમ આ રકમની અંદર પી ઓફ વન અને પી ઓફ ટુ આ બે કિંમત જે આપણને મધ્યક અને વિચરણના આધારે શોધવાની કહેલી હતી તો જોઈ શકાય છે કે પહેલાં તો મધ્યક અને વિચરણ ઉપરથી એનપી ક્યુ શોધવામાં આવશે તો આ રીતે મધ્યક વિચરણ ઉપરથી આ એનપી ક્યુ શોધ્યા તો એના આધારે પછી આ બંને કિંમત આ રીતે મળશે। હવે દાખલા નંબર નવ જોઈએ તો ધ્યાન આપો નવમાં દાખલાની રકમમાં એક સફરજનના બોક્સમાં દસ ટકા સફરજન બગડેલા છે। જો મિત્રો ધ્યાન આપજો કોઈ પણ ઘટના માટે ટકાવારી આપવામાં આવે તો જ્યારે ટકા આપેલા હોય ને ત્યારે સંભાવના સરળતાથી શોધી શકાય એટલે કે જેની ટકાવારી આપવામાં આવેલી છે એની સંભાવના મેળવી શકીએ। તો અહીંયા જુઓ તમે વાક્ય વાંચ્યું તો બહુ સ્પષ્ટ છે કે અહીંયા જે ટકાવારી આપી છે એ બગડેલા સફરજનની આપી છે એનો અર્થ કે સફરજન બગડેલા હોય તે ઘટનાની સંભાવના સરળતાથી મેળવી શકે। હવે કેવી રીતે તો જે ટકા છે એને ભાગ્યા સો કરો એટલે સંભાવના મળશે ખ્યાલ આવે છે કે નહીં કેવી રીતે તો આમ આગળ જુઓ બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા છ સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે જો અહીંયા સ્પષ્ટ નથી કહેતા અડધા એટલે ત્રણ કારણ કે છ છે છ ના અડધા ત્રણ થશે ને ખ્યાલ આવે છે તો બગડેલા સફરજન સંભાવના તો શોધવાની જો શેની શોધવાની તો કે સફરજન બગડેલા મળે જો હવે આપણે સમજી ગયા કે રકમમાં જેની સંભાવના શોધવાની કહેલી હોય તેને સફળતા પી કહેવાય તો અહીંયા સફરજન બગડેલા મળે તેની સંભાવના છે એને આપણે પી કહેશું તો જો દાખલા નંબર નવ માટે સફરજન
બગડેલા મળે તેની સંભાવના, જેને આપણે કહેશું પી બરાબર. જુઓ ટકા આપ્યા છે તો હમણાં કીધું ને, જેના ટકા આપ્યા છે એ બગડેલા સફરજનના ટકા છે, માટે સફરજન બગડેલા મળે એ ઘટનાની સંભાવના શોધી શકાય 10%. તો બરાબર 10 ના છેદમાં 100, તો બરાબર 0.1, અથવા તો 0.1 ન લખો તો આ રીતે પણ લખી શકાય કે 1 ના છેદમાં 10. તો હવે જુઓ પી મળે તો માટે ક્યુ બરાબર 1 માઇનસ પી બરાબર 1 ઓછા 1 ના છેદમાં 10, સાદુરૂપ આપો એટલે 9 ના છેદમાં 10 જવાબ મળે. હવે જો અહીંયા તમે રકમ વાંચી તો રકમમાં બહુ સ્પષ્ટ છે, જુઓ કે કુલ કેટલા સફર, 6 માંથી અડધા એટલે 3, એનો અર્થ કે અહીં એન બરાબર 6 અને એક્સ બરાબર 3 આપેલ છે. ખ્યાલ આવે છે કે નહીં રકમમાં? તો હવે જુઓ મિત્રો, હવે આગળ આપણે ગણતરી કરીએ તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પી ઓફ કેપિટલ એક્સ બરાબર સ્મોલ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ, પીની એક્સ ઘાત અને ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો જુઓ અહીંયા કેપિટલ એક્સ બરાબર 3 માટે બરાબર પી ઓફ 3 લખશું, તો બરાબર જુઓ એન, એન એટલે 6 સી 3, પી એટલે 1 ના છેદમાં 10 ની, એક્સ એટલે 3 ઘાત અને 9 ના છેદમાં 10 ની 6 માઇનસ 3 ઘાત. તો જો બરાબર ના બરાબર 6 સી 3 એટલે કે 6 × 5 × 4 × 3 × 2 × 1 આ રીતે આવે, સમજાય? હવે જો 1 × 1 ના છેદમાં 10 ની 3 ઘાત એટલે કે 1 ના છેદમાં 1000 × 9 ના છેદમાં 10 ની 6 માઇનસ 3 એટલે 3 ઘાત. તો બરાબર ના બરાબર જો આનું સાદુરૂપ આપો તો 6 × 5 6 × 5 30 અને 30 × 4 120 / 3 × 6 એટલે 120 / 6 કરો એટલે જવાબ મળે 20 × 1 ના છેદમાં 1000 × જો 9 ની 3 ઘાત 9 ના છેદમાં 10 ની 3 ઘાત, એનો અર્થ કે બંનેની 3 3 ઘાત કરશું તો 9 ની 3 ઘાત 729 ના છેદમાં 10 ની 3 ઘાત 1000. તો જો મિત્રો અહીંયા અંશ અંશનો ગુણાકાર કરી છેદ છેદ એટલે કે 10 1000 × 1000 તો ભાગાકાર કરશો તો આનો જવાબ મળશે બરાબર 0.0146. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીં લખી શકાય કે તેથી 6 સફરજનમાંથી અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના 0.0146 મળે. ખ્યાલ આવે છે કે નહીં? જે સંભાવના શોધવાની કીધી છે મળી, પણ જો મિત્રો અહીંયા દાખલો પૂરો નથી થતો, આગળ રકમમાં જુઓ વિચરણ પણ શોધવાનું છે. તો હવે આપણે વિચરણની ગણતરી કરીએ તો જો વિચરણ દ્વિપદી સંભાવના વિતરણમાં વિચરણ બરાબર એન પી ક્યુ, તો બરાબર જો એન, તો એન એટલે કેટલા છે તો જોઈ શકાય છે કે એન એટલે 6 × p એટલે 1 ના છેદમાં 10 × q એટલે 9 ના છેદમાં 10. તો જો 9 એ 54 ના છેદમાં 100 તો વિચરણ મળશે 0.54. તેથી વિચરણ 0.54 મળે. તો આમ આ દાખલામાં જે 6 સફરજનમાંથી અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના 0.0146 મળી અને આ વિતરણ છે એનું વિતરણ 0.54 મળે છે.